રાંદેર ગોરાટ રોડ પર રહેતા ફ્રૂટ વિક્રેતા તેમજ જમીન લેવેટનું કામ કરનારા નવાઝ જાફર પોઠિયાવાલા પાસે 4 કરોડની ખંડણી માંગવાના કેસમાં પોલીસે 2 ખંડણી માંગનાર માથાભારે અલ્તાફ પટેલના સાગરત અબ્દુલ ઉર્ફે માંજરો ડાંગરાને પકડી પાડ્યા છે. રાંદેર પોલીસને ફરિયાદી નવાઝ પાસેથી મળેલી માહિતી મુજબ માથાભારે અલ્તાફ પટેલે માહિતી મળી હતી કે ફ્રૂટ વિક્રેતા પાસે જમીન વેચાણના કરોડો રૂપિયા આવ્યા છે, જેથી અલ્તાફ તરફે વેપારી પાસેથી 4 કરોડની ખંડણી માગવા માટે અબ્દુલ્લા ઉર્ફે માંજરો ડાંગરા સહિત 3 સાગરીતો 2 મોટરકારમાં તેની પાસે જવા પામ્યા હતા અને ખંડણી પણ માગી હતી. આરોપીઓએ કહ્યું હતું કે જીવતા રહેવું છે તો તારે 4 કરોડ રૂપિયા GST આપવો પડશે અને આ તારી પ્રોટેક્શન મની કે ખંડણી સમજી લે એવું કહી માર માર્યો હતો. આ કેસમાં રાંદેર પોલીસે ભેસાણ રોડ પરથી અડાજન પાટિયા ખાતે આવેલા ગંગાસાગર સોસાયટીમાં રહેતા અબ્દુલ્લાને પકડી પાડ્યો છે. પોલીસે આજુબાજુના CCTV ફૂટેજ પણ કબજે કર્યા છે, તેમજ 5 થી 7 વ્યક્તિના નિવેદન લઈને તપાસ શરૂ કરી છે. હાલમાં અબ્દુલ્લાના સાગરીતેમાં માંદરવાજા ખાતે રહેતા 11 ઉર્ફે ભૂરા શેખ અને જુબેર ભાગી છૂટ્યા છે. બંનેના ઘરે પોલીસે તપાસ કરાવી પણ તેઓ મળી આવ્યા ન હતા. આરોપીઓએ મોબાઈલ બંધ કરી દીધા છે તો આ ટોળકીના મુખ્ય સૂત્રધાર માથાભારે અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા પણ ભાગતા ફરી રહ્યા છે. ફ્રૂટના વેપારી નવાઝ જાફરે માસ્ક પહેર્યું હોય, ઉપરથી આટલી મોડી રાત્રે દવા લેવા નીકળ્યા હોય તો તેની જાણકારી આરોપીઓ સુધી કેવી રીતે પહોંચી શકે તે એક તપાસનો વિષય બનવા પામ્યો છે. વધુમાં વેપારીનો મિત્ર તેને બચવા માટે વચ્ચે પડતા આરોપીએ કહ્યું હતું કે તું બીચ મેં સે હટ જા, ઉસકો ફાર્મ હાઉસ લે જાતે ઓર ઉસકા પાર્સલ બનાતે, એમ કહી ધમકી પણ આપી હતી. અઝર કુરેશી, G10 ન્યૂઝ.